નમસ્કાર મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. મિત્રો, આજે મહામંથનમાં વિષય જનરલ છે, તેમ છતાં તેમાં ઘણી બધી બાજુઓ છે. તાજેતરમાં રાજકોટના કેટલાક પત્રકારોને વહીવટીતંત્રએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ખબરો સારી રીતે છાપવા માટે રૂપિયાની લાણી કરી હોવાના સમાચાર વહેતા થયા. આજે લાંચિયા તલાટી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે વ્યવહાર વગર કામ નહીં થાય. અને સુરતમાં ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા કહી રહ્યા છે કે દારૂ પીવું એ તો અમારા સમાજનો રિવાજ છે. અને હવે ચર્ચાના વિષયની વાત કરું તો એવું કહેવાનું મન થાય છે કે આવા લોકો સમાજનું શું ભલું કરશે. આજ વિષય પર છે આજનું મહામંથન. મારી સાથે મિત્રો, તમે બધા વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો અને આપણા બધા માટે આમ તો એ સારા સમાચાર ન કહેવાય, પણ મિસ્ટર પ્રોફેસર હરેશ ઝાલા માટે સારા સમાચાર કહેવાય. સારા સમાચાર શું છે એ જરા જાણી લઈએ. એમ તમને ખબર છે, ઓડિયો ક્લિપ પેલી વાયરલ થઈ હતી યુવતીની, પ્રોફેસર હરેશ ઝાલા છે એ અભદ્ર માંગણી કરી રહ્યા હતા અને પીએચડી નું બધું થઈ જશે અને પ્રોફેસર આસિસ્ટન્ટમાં પણ તમારું થઈ જશે, પણ અભદ્ર માંગણી કરી રહ્યા છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અત્યારે મોકલ્યું છે, જુઓ તમે, વિમેન્સ અને એન્ટી હેરેસમેન્ટ સેલે આંતરિક ફરિયાદ બાબતે, બરાબર, પ્રોફેસર ઝાલા, પ્રોફેસર અને અધ્યક્ષશ્રી સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને સમાજશાસ્ત્ર ભવનમાં પીએચડીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતી વિદ્યાર્થીની સાથેની ઓડિયો ક્લિપ બાબતે યોગ્ય તપાસ કરી અહેવાલ આપવા સમિતિને જણાવવામાં આવેલ. હવે સમિતિએ અહેવાલ આપ્યો છે. જોજો, વીટીવીની ઈશુદાનભાઈ ચીસો પાડશે ને, ચીસો પાડશે ને સાહેબ. મને લાગે છે કે ખબર નહીં શું થશે, પણ આ એક સાંભળજો તમે. વિદ્યાર્થી આંતરિક ફરિયાદ સમિતિની 31/1/2020 ની બેઠકનો ટૂંકો અહેવાલ નીચે મુજબ છે. વિદ્યાર્થીની તારીખ 28/1/2020 ની અરજીમાં જણાવ્યા મુજબ ઓડિયો ક્લિપમાં તેણીનો કે પ્રોફેસર હરેશ ઝાલાનો અવાજ નથી. એક તો આ વિદ્યાર્થીની સામે આવી નહીં, બરાબર. તમે જોજો, આ દેશમાં કેમ મહિલાઓ પર અત્યાચાર થાય છે. જ્યારે કોઈ મીડિયાની સામે આવીને મીડિયા ઉઠાવે ને ત્યારે મહિલા જ ગુમ થઈ જાય. માફ કરજો, મારે બહુ ખરાબ શબ્દ કહેવા છે તમને, અને એટલા માટે અમે ગમે એટલી ચીસો પાડીએ. તમે વિચાર કરો. હવે બીજી વાત, પ્રોફેસર ઝાલાની 30/1/2002 ની અરજીમાં જણાવ્યું મુજબ ઓડિયો ક્લિપ સંપૂર્ણપણે ખોટી અને ઉપજાવી કાઢેલ છે. આ અત્યારે કુલસચિવની સાઈન નથી, યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો છે, બરાબર, કુલપતિની સાઈન નથી કે નથી રજિસ્ટ્રારની સાઈન, પણ આની તફસીસ કરવામાં આવશે. પણ જુઓ તમે, જો આ સાચો હોય, અત્યારે જ મારી પાસે જસ્ટ આવ્યો છે, સમાજશાસ્ત્ર ભવનમાં ઓડિયો ખોટી અને ઉપજાવી કાઢેલ છે અને સમાજશાસ્ત્ર ભવનમાં વિદ્યાર્થીનીઓએ રજૂઆત મુજબ પ્રોફેસર ઝાલા ઉપર લાગેલા આક્ષેપો તદ્દન ખોટા છે, એટલે વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થી એ તો ત્યારે પણ દેખાઈ હતી. જો ખોટા હોય તો આપણે કોઈ સવાલ નથી, પણ તમે એ કઈ રીતે તમે એન્ટી હેરેસમેન્ટ સેલ છે, વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ, એ નક્કી નહીં કરી શકે કે ઓડિયો ક્લિપ ખોટી છે કે સાચી. સમજો તમે, ઓડિયો ક્લિપ સાચી છે ખોટી એ તો એફએસએલ જ નક્કી કરી શકે. બહુ સમજવા જેવી વાત છે. અને આ રીતે જો અભદ્ર માંગણી હોય, મને લાગે છે કે બહુ જ ખરાબ છે. અને આવી રીતે સેટિંગ પાડતા રહેશો ને, માફ કરજો, મારે કહેવું પડે છે, જો સાચું હોય તો સેટિંગ પાડતા રહેશો ને તો કોઈ સામે નહીં આવે, અમારા જેવા મીડિયા પણ ઉઠાવશે નહીં સાહેબ. અને હું તો એમ કહું છું, મહિલા દીકરીને પણ વિનંતી છે, આવ્યા કેમ નહીં તમે, બરાબર. અને તપાસ સમિતિમાં જો તો ઓડિયો ક્લિપ કોની હતી, લખો. પોલીસ સુઓ મોટો નથી કરતી, શરમ આવી જોઈએ સાહેબ. આપણી ગુજરાતની બેન દીકરી ઉપર ક્યારે પણ આવું થાય, આ તો ઠીક છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તો ખબર પડી, નહીં તો કેટલી દીકરીઓની
વચ્ચે મને હમણાં એક બેને લખ્યું હતું ને કે સુદાનભાઈ એવું લખ્યું જ હતું કે ઈશુદાનભાઈ એક ડોક્ટર છે, અમે નર્સ છીએ, એ ડોક્ટર અમારી સાથે શારીરિક શોષણ કરે છે. મેં ખૂબ તપાસ કરાવડાવી, ડોક્ટરની પણ બદલી કરાવડાવી, પણ અલ્ટિમેટલી મારી લક્ષ્મણ રેખા આવી જશે, તમે ફરિયાદ નહીં કરો. એટલે આ બધી વસ્તુ છે, એક સમજવાની મારી અપીલ, હાથ જોડીને વિનંતી કરી છું, જે જે માણસ ખોટું કરશે એને કુદરત નહીં છોડે. તમને કદાચ તમારા સત્તાધીશો હશે, બચાવી લેશો, છૂટી જશો, જે પણ કરવું હોય કરી જાઓ, કાંઈ વાંધો નહીં, પણ કુદરત તમને નહીં છોડે એ લખી રાખજો. અને જ્યારે બીજી વાર વીટીવીની ઝપટમાં આવી જશો ને તો અમે તમને નહીં છોડીએ. કદાચ સરકારના આ બધા અધિકારીઓ કેટલાક માયકાંગલાઓ કે ક્યાંક બેઠા હશે ને, છોડી દેશે તમને, પણ વીટીવીની ઝપટમાં જે દિવસે તમે આવ્યા ને સાહેબ, લખી રાખજો તમે કે તમને વીટીવી નહીં છોડે. મગફળી કાનમાં પણ મેં કહ્યું હતું ને, આજે પણ કહું છું, આજે પણ એની ચર્ચા પણ કરીશું. તમે વિચાર કરો, રાજકોટ કલેક્ટર શ્રી, જો પત્રકારોનું છે, છતાં ઈશુદાન ગઢવી પત્રકારોનું પણ બોલે છે, એટલે તમને ખબર પડવી જોઈએ, વીટીવી કોઈ પણ લાંચ રૂશ્વત લે સાહેબ, એ ઈશુદાન ગઢવી કેમ ન હોય એની સામે પણ સજા થવી જોઈએ, એટલી પ્રામાણિકતાથી કામ થવું જોઈએ. અને ત્યારે વીટીવી ઉપર લોકો વિશ્વાસ કરે છે. અમે કોઈ દંભ નથી કરતા, એક ભૂલ અમારી કરી હતી ને અમે જાહેરમાં એ માફી માંગીને, એ આ વીટીવી છે સાહેબ, એટલે ગુજરાતની લોકપ્રિય ચેનલ છે, એટલે ગુજરાત માટે વીટીવી જોવાની અપીલ કરું છું. બધું મૂકી દો, તમે તમારામાં દેશ પ્રેમ હોય તો તમે વીટીવી જુઓ, તમારામાં ગુજરાતનો પ્રેમ હોય તો વીટીવી જુઓ, બાકી તો તમને ગેરમાર્ગે દોરશે. ઘણા પોલિટિકલ પાર્ટીના મેસેજો મૂકી દો તમે, સચ્ચાઈ અહીંયા છે. આઠ પત્રકારોને જો એડ આપવી હોય ને, જો મારી માન મંથનમાં એડ આવે જ છે ને, એડ આપવી હોય તો એડની એક પ્રોસેસ હોય, મીડિયા કંપનીના નામે અથવા તો છાપાની કંપનીના નામે જે પણ હોય એના નામે જાય. ઈશુદાન ગઢવીના નામે પર્ટિક્યુલરલી 2 લાખનો ચેક લખાય, 50,000નો ચેક લખાય ને, એવું ના હોય. તમારી એડ આવી રીતે એડ થાય, ઈશુદાન ગઢવીને તમે આપો અત્યારે મહામંત્રમાં, મને એડના નામે આપો 2 લાખ રૂપિયો, તો એ લાંચ થઈ કહેવાય. અને આવું તમને સાહેબ ગુજરાતમાં કોઈ પત્રકાર આવી છાતી ઠોકીને તમને કહું છું કે આવું કોઈ ચેનલ પણ નહીં બતાવી શકે. વિચાર તો કરો, આઠ પત્રકારો અને 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 કલેક્ટરશ્રી એવું કહે છે કે મેં જાહેરાત માટે કર્યા છે. શેની જાહેરાત? હવે તમને મજા આવશે, તમને જે ખરેખર કોંગ્રેસે આમાં ઊંડો ઉતરવું જોઈએ. એ વાત એ છે કે પ્રજાસત્તાકની ઉજવણીને લઈને તંત્રએ સંસ્થાઓ પાસેથી ફંડ લીધું, ફંડ લઈ લે બોલો. રાજકોટ જિલ્લા દૂધની ડેરી પાસેથી 5 લાખ લીધા. કેમ? દૂધની ડેરીને ભાઈ 5 રૂપિયા ક્યાંથી આવે છે? તમારી પાસે વધતા હોય રૂપિયા તો ખેડૂતોને આપો. આ દૂધની ડેરીઓ તમે એટલા માટે ચાલુ કરી છે? હે? કલેક્ટરશ્રીએ તમને ફંડ માંગે, કોઈ એસપી તમારી પાસે ફંડ માંગે, કોઈ નેતા તમારી પાસે ફંડ માંગે, એટલે તમારે આપી દેવાનું. અને મારા ખેડૂતો પશુપાલકો છે એ બિચારા તરસે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસેથી 3 લાખ મેળવવામાં આવ્યા. કેમ ભાઈ? માર્કેટિંગ યાર્ડ શું માટે રૂપિયા આપે છે? 3 લાખ રૂપિયા માર્કેટિંગ યાર્ડ કલેક્ટરશ્રીને શું કામ આપે છે? કેમ તમે કટકી કરો છો? અને એ રૂપિયા તમે ખેડૂતોને કેમ નથી આપી શકતા? માર્કેટિંગ યાર્ડ શેના માટે છે? એપીએમસી, એપીએમસી મારા ખેડૂત ભાઈઓ માટે છે. સમજો તમે, હું જે સિસ્ટમ લડું છું ને આ છે. તમને ભાવ કેમ નથી મળતા? તમને રૂપિયા તમને પૂરતા નથી મળતા, એનું કારણ આ છે. દૂધના ભાવ ક્યાં મળે છે? હા સાહેબ, ક્યારેક અમારી પીડા સમજો, અમે આ ગુજરાતના ગરીબ નાગરિકો છીએ. રાજકોટ લોધિકા સંઘ પાસેથી 5 લાખ લીધા. લોધિકા સંઘ જસદણ માર્કેટિંગ યાર્ડ પાસેથી 1 લાખ લીધા. માર્કેટિંગ યાર્ડ એના માટે છે કે તમારા રૂપિયા ઉઘરાવો? તમે આવી ઉજવણી કરવાની, અને તમારી 15 લાખ થતા હોય થા કરવા દો સરકારમાંથી. સરકારને અમે કેટલું ફંડ છે વગર વણ વપરાયેલું પડ્યું રહે છે. તમે માર્કેટિંગ અને માર્કેટિંગ યાર્ડવાળા સાહેબ ક્યાંથી લેતા હશે રૂપિયા? નક્કી મારા ખેડૂતો માટે લેતા હશે. અને મારા ખેડૂતો સાહેબ એટલા માટે નથી, એક તો ભાવ નથી મળતા, આપઘાતો મેં અટકાવડાવ્યા છે કે ભાઈ આપઘાત ન કરતા આપણે લડી રહેશું. આના માટે અતુલ ઓટો પાસેથી 1 લાખ લીધા, બિલ્ડરો પાસેથી લીધા. બિલ્ડરો શું કામ આપે છે સાહેબ? બિલ્ડર એવી હોશિયાર જાત છે
બહુ માફ કરજો, આ બહુ વાસ્તવિકતા કહું છું, સચ્ચાઈ કોઈ નહીં કે તમને, કોઈ ચેનલમાં કે કોઈ પત્રકાર કે કોઈ નેતા પર તમને નહીં કે, કોઈ અધિકારી પણ નહીં કે. 5 રૂપિયા આપે ને તો 20 રૂપિયાનો લાભ લે, કાંઈ એફએસઆઈમાં લે, કાં પ્લોટ પડાવી લે, કાં કોઈની જમીન બાજુમાં લઈ લે, અથવા તો એ બીયુ પરમિશનમાં ગડબડ કરે જેટલી હોય એટલી ન આપી હોય. બાકી એમને એ બિલ્ડરને શું પ્રેમ થયું? આ કોને ગરીબ સંસ્થાઓમાં આપો? કલેક્ટરશ્રીને કેમ આપે છે? મને કઈક આમાં ગડબડ લાગી રહી છે. એટલે આ તો એક ભગવાનને કુદરતે તમારી મારી વચ્ચે આપ્યું કે આવી રીતે ઉજવણીઓ થાય છે અને આવી રીતે સંસ્થાઓ આપે છે, પછી સંસ્થાઓ બીજા લાભ પણ લેતી હશે. સમજો તમે, આ એક કલેક્ટરે 50-50 હજાર રૂપિયા સારું સારું લખવા માટે તમે આપો, શું જરૂર છે સાહેબ? તમે એડ આપ્યું તો એડ આપી દો, જાહેરાત પત્રકારોને ખરીદાઈ જશે, પત્રકારો નેતાઓ ખરીદાઈ જશે, અધિકારીઓ ખરીદાઈ જશે, તો બાકી કોણ રહેશે સ્તંભમાં? મારું ગુજરાત ને મારું હિન્દુસ્તાન આગળ કેમ જશે? ફરીથી તમારે અંગ્રેજોને લાવવા છે? ફરી અત્યારે અમે તમે ઉદ્યોગપતિને નામે રાજા તો પેદા કરી દીધા છે. કેટલીક પીડાઓ કરવી, કોણ સમજશે આ સિસ્ટમને? મારો ગરીબ ગરીબ કેમ છે? આના કારણે ગરીબ છે. આપો આંગણવાડી બહેનોને ઉઘરા કરી, મધ્યાહન ભોજનવાળા નથી રૂપિયા એની એને આપો, બિચારી નર્સિંગની સ્ટાફ છે એની એની પાસે એને એને આપો તમે. અને ઉજવણીના નામે તો 50 લાખ લીધા હોય તમે, 25 લાખ દર્શાવ્યા હોય તો મને ખબર નથી. પણ આવી રીતે કલેક્ટર જો, હું તો અભિનંદન આપું છું દર વખતે એસીબી ને વિજયભાઈના સપનાને આ લોકો રોડે છે, પણ સાથે સાથે જવાબદારીપૂર્વક કહું છું કે એસીબી સુઓ મોટો કરે, આમાં સુઓ મોટો કરે. હવે એસીબી નો અહીંયા દેખાડું, તમે તલાટીઓને પકડો છો, તમે કોન્સ્ટેબલને પકડો છો, નાના લોકોને પકડો છો, પકડો, ભ્રષ્ટાચાર કરે છે કોઈ પણ પકડો, પણ કલેક્ટરો શું કામ બચી જાય? આઈએએસ શું કામ બચી જાય? આઈપીએસ શું કામ બચી જાય? આવું ના ચાલવું જોઈએ સાહેબ. ગુજરાતમાં, મારું ગુજરાતમાં મોટા માથાથી છે ને ભ્રષ્ટાચાર જેલમાં નાખવા જોઈએ પહેલા. ગજબ કહેવાય હરિભાઈ, આ સ્થિતિ આપણે, એના માટે ગાંધીજી આપણે દેશ આઝાદ કર્યો છે કે મારા મારા ગુજરાતીઓ, મારા મારા હિન્દુસ્તાનીઓ લૂંટાતા રહીએ. તપાસ થવી જોઈએ, હું માંગણી કરું છું વીટીવી વતી, ગુજરાતની 6.5 કરોડ જનતા વધી, આ કલેક્ટરશ્રીની પણ પૂરેપૂરી તપાસ થવી જોઈએ. ભલે મારા મિત્રો હોય, બધા બધા મારા મિત્રો જ છે મને ખબર છે, પણ આજે હું સાચું નહીં કહું ને તો સાહેબ દેશની ભાવિ પેઢી તમને મને માફ નહીં કરે, અને આવા ધંધાઓ ચાલતા રહેશે. ગરીબ ગરીબ થતો જશે, અમીર અમીર થતો જશે, નહીં ચલાવી લેવાય. આવી રીતે આપણે નથી કરવું કાંઈ. દેશનો વિકાસ થાય ને આવા આવા વિકાસો નથી જોતા આપણે. એક ભાજપના નેતા અનંત હેંગડે છે, ગાંધીજીને ઉપર સવાલ ઉઠાવ્યા કે સ્વતંત્ર સંગ્રામ છે એ ખોટું ગણાવ્યું. બોલો, ડ્રામા હતો. ગાંધીજીને તમે ડ્રામા કરો છો ભાજપના નેતા થઈ, અને ભાજપ બીજી વાર ચશ્માની વાતો કરે ગાંધીજીને સ્વચ્છતાને, અને પેલા સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ સાહેબ એ તમારી પાર્ટીની હોવી જોઈએ. આજે ભાજપના નેતા પિતા પકડાયા ડાન્સ કરતા સુરતમાં, એટલે ભાજપ પાર્ટીને બદનામ કરો છો તમે તો, અને પાછા ભાજપ વાળા એ બદનામ થવા દે છે મને લાગે છે, સસ્પેન્ડ નથી કરતા. સુરતમાં કોર્પોરેશનમાં પકડાણી હતી કોંગ્રેસની, તો એને એને સસ્પેન્ડ કર્યું. ભાજપ વાળા હજી પણ છે એવું મને મેસેજ મળ્યા. શું કામ આપણે આપણી પાર્ટીને બદનામ કરીએ છીએ? જનતાને તમારા ઉપર ખૂબ વિશ્વાસ છે, એટલે મારી અપીલ છે કે આની વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ. એટલે આ બધી વાત છે, આ તમામ મુદ્દે આપણી સાથે અત્યારે 3 મહાનુભાવ જોડાયા છે, 4 મહાનુભાવો જોડાયા છે. સરદાર રાજપૂત ભાજપના નેતા છે, સંજયભાઈ પટવા કોંગ્રેસના નેતા છે, હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, અને અર્જુન ચૌહાણ નિવૃત્ત આઈપીએસ છે. ચારે ચાર મહાનુભાવો, થોડી ક્ષણોમાં 5મા મહાનુભાવ પણ જોડાશે, અને ફોન લાઈન પણ ખોલીશું, તમારો મત પણ લેશું. પણ એક મારી અપીલ એ છે, આમ તો બહુ સાણાન સમજું છું સાહેબ, ગુજરાતની જનતાને હું સલામ કરું છું, વંદન કરું છું, અને એટલે જ કદાચ વીટીવી આપણે મહામંથન જઈએ છીએ, હરિભાઈ તો એના સાક્ષી છે. ધારાસભ્યો સાંસદોને નથી મળતા ને એટલું લોકપ્રિયતા આપણે વીટીવીને મળે છે, હે? એના માટે સાહેબ ત્યાગ કરવું પડે છે, એમને એમ નથી મળતું, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, એના મૂલ ચૂકવીએ છીએ અમે. ગુજરાતની જનતા માટે લડીએ છીએ, સામા પ્રવાહે લડીએ છીએ. આજે ડિસ્કા ડાન્સ કરો ને પછી તમે મળો નહીં, પછી ભાગી જાઓ, પછી 2 દિવસ પછી આ એન્ટી હેરેસમેન્ટ કમિટી, હરિભાઈ શું કહેશું? આ થઈ શું રહ્યું છે? મને લાગે છે કે મારે તમને આ બધા જ મુદ્દાઓ ઉઠાવવા બદલ અભિનંદન આપવા જોઈએ.
ખાસ કરીને રાજકોટના જે કલેક્ટરે જે ખેલ કર્યો છે, હું એને ખેલ એટલા માટે કહું છું કે એમની છબી છે ને સામાન્ય રીતે સારી છે. એ બેન છે ને એમની એમની છબી સારી છે. ઓકે, પણ બેન કયા ખેલમાં આવી ગયા એ મને સમજાતું નથી. કારણ એવું છે કે પત્રકારોને એમની સહીથી ચેક આપીને સત્તાવાર રીતે લાંચ આપવાની કોશિશ થતી હોય, મને લાગે છે કે આ તો છે ને આપણને જરા આઘાતજનક લાગે એવું છે. બીજું, હું બેનનું છે ને એમની પ્રેસ કોન્ફરન્સનું એક નિવેદન વાંચી લઉં. પત્રકારોને અપાયેલા ચેક મામલે લાંચ શબ્દ વાપરવો તે ખોટું છે. ચેકથી ક્યારે પણ લાંચ અપાતી નથી. હવે આ બેન છે ને આપણને લાંચની વ્યાખ્યા આપે છે. આ બેન છે ને ગુજરાતીમાં બોલતા હતા પ્રેસ કોન્ફરન્સમાં. આમ તો સાઉથ ઇન્ડિયન છે અને એ ગુજરાતી સરસ મજાનું જાણે છે. કચ્છમાં પણ એ રહ્યા છે. રાજકોટ એટલે મુખ્યમંત્રી શ્રીનું શહેર છે. ત્યાં આગળ છે ને એ જિલ્લાના એ કલેક્ટર છે અને એ એમ કહે છે કે પત્રકારોને અપાયેલા ચેક મામલે લાંચ શબ્દ વાપરવો ખોટો છે. મને આ વખતે ઈશુદાનભાઈ એક પ્રસંગ યાદ આવે છે. અમારે ત્યાં મહારાષ્ટ્રમાં 1980માં અબ્દુલ રહેમાન અંતુલે એ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાના ટ્રસ્ટ, જે વેલિડ ટ્રસ્ટ હતું, એ ટ્રસ્ટના નામે એમણે ચેકથી જાહેરમાં પૈસા લીધા હતા અને સિમેન્ટ ચને એલોટ કરતા હતા. એણે એની જિંદગીના 14 વર્ષ 14 વર્ષ અદાલતોના આટા ફેરા કરવામાં અને એને ભ્રષ્ટતમ મુખ્યમંત્રી ગણાવવામાં એને કાઢવા પડ્યા. છેવટે સુપ્રીમ કોર્ટે એમને નિર્દોષ છોડ્યા. હવે નિર્દોષ કઈ રીતે છોડ્યા એ પાછું નવીન દવે કરીને મુંબઈના એક ઉદ્યોગપતિ છે એમને પૂછવામાં આવે તો કે. એટલે ટૂંકમાં આ જે વ્યાખ્યાઓ કરવામાં આવે છે, જો લાંચ ચેકથી ન અપાતી હોત તો અંતુલેની સામે કોઈ કેસ જ નહોતો. અંતુલેની જિંદગી બરબાદ કરી નાખી, સમજાય? એટલે પ્રશ્ન આ છે કે આ બેન છે ને નવી નવી વ્યાખ્યાઓ લઈ આવે છે. અને બીજું, તમે છે ને તમે બહુ સરસ વાત કરી, કાં તો એજન્સીને નામે આપવામાં આવે ચેક અથવા તો અખબારના નામે આપવામાં આવે ચેક. વ્યક્તિને નામે કઈ રીતે આપ્યો અને એ પણ ઓર્ડર વિના કઈ રીતે આપ્યો? ગઈકાલે બેન છે ને એ પ્રોડ્યુસ નથી કરી શકે પ્રેસ કોન્ફરન્સની અંદર. એટલે હું માનું છું કે આની સઘન તપાસ થવી જોઈએ. મુખ્ય સચિવે તપાસનો આદેશ આપ્યો છે માહિતી સચિવ, માહિતી ખાતાના સચિવને, પણ એ તો છે ને ચૂલાની સાક્ષી ભૂંગળી. આમાં છે ને આ બધી સરકારી તપાસો એવી હોય છે કે જેની અંદર ચૂલાની સાક્ષી ભૂંગળી, એટલે એ રીતે છે ને તપાસમાં કશું મળ્યું નથી. આવું છે ને એ અંતે છે ને એનો રિપોર્ટ આવે, બેન તો નિર્દોષ છે, કોઈક નાનો માણસ નાનો ઓફિસર એમાં દંડાઈ જશે. કારણ કે બેને એમ કહ્યું છે કે ફાઇલ ઉપર બધી અપ્રુવલ છે, તો ફાઇલ નીચેથી ઉપર સુધી આવતી હોય છે. એટલે ઉપર સહી કોણે કરી? તો કલેક્ટરની સહી ચેકમાં છે, પ્રાંત અધિકારીની સહી ચેકમાં છે. તો આ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે? કારણ કે એ કઈ દૂધ પીતા બાળકો તો છે નહીં, બિલકુલ, કે જે છે ને આવું આવું કૃત્ય કરે. બહુ સાચી વાત કરી. સાથે સાથે મારે એ પણ વાત કરવી છે કે ખરેખર આપણે અને બહુ પોઝિટિવ લેજો, સમજજો, આ ગુજરાતની જનતાની પીડા છે. અને હું તો એમ કહું છું આ એક કલેક્ટરનો તો બહાર આવ્યું છે સાહેબ. દરેક જિલ્લા કલેક્ટરો આવી રીતે ઉઘરાણા કરીને ઉજવણી કરતા હશે. પણ હું અપીલ કરું છું કે તમે અમારા ટેક્સમાંથી રૂપિયા લો, પણ કોઈને ઉઘરાણા ના કરો. ઉઘરાણા કરશો તો ઈ ગેરકાયદેસર કરશે સાહેબ. ઈ એપીએમસી વાળો તમને શું કામ આપે છે રૂપિયા? મને સમજાવો. ઈ રૂપિયા તો જ આપે. મારી પાસે લઈ લો, ચાલો 1 રૂપિયો હું દેખાડું. તમારી પાસે લેશે? દારૂના અડ્ડાવાળાઓ પાસેથી પૈસા લઈને પોલીસ ભવનો બાંધી રહ્યા છે પીપીપીમાં. બોલો, ગુજરાતની તાસીર છે. સંજયભાઈ, સુરતના કોર્પોરેટર ભાઈ છે કે જેઓ દારૂમાં ડાન્સ કરતા પકડાયા, એટલે વિડીયો વાયરલ થયો છે. પકડાયા નથી, પણ આપણા હાથે પકડાઈ ગયા એમ. હવે એમ કે છે કે આ તો અમારું બધું, આ તો અમારી સમાજનું બધું સંસ્કૃતિ છે. અને પછી વાત એ છે કે દારૂ બંધી છે, દારૂ બંધી છે ગુજરાતમાં, છતાં ભાજપના જ કોર્પોરેટર દારૂ પીતા વિડીયોમાં વાયરલ થયા છે. સંજયભાઈ,
અવાજ કેમ જતો છે? સંજયભાઈ ને અવાજ નથી પહોંચતો. સંજયભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે, છતાં ભાજપના કોર્પોરેટર છે એ દારૂ પીતાઓનો વિડીયો, પછી તો મને લાગે છે હવે બહાર આવશે કદાચ તો એવું કહેશે કે ભાઈ અમે તો શરબત પીતા, એવું પણ બની શકે, પણ દેખાતો તો દારૂ પીધેલા હાલતમાં. શું સ્થિતિ છે? રિપોર્ટ બદલાઈ જશે, બદલાઈએ. કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈશુદાનભાઈ કોંગ્રેસના માજી ધારાસભ્ય મનીષ ગિરીટવાળા ખાલી ટેરેસમાં બાટલી લઈને બેઠેલા, ખાલી ફોટો પાડીને બતાવ્યો, એમાં એને કાયદેસરના પગલા ભરાયા, એના પર કેસ થયો અને પોલીસ ફરિયાદી બનીને કેસ થયો અને એને કાયદેસરની પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું. એ જ સમાજના છે. અને પિયુષભાઈ સેવ શક્તિવાળા એમની શક્તિનો ઉપયોગ કર્યો આવું વારંવાર. આ તો પકડાયા એટલે પિયુષભાઈ નાસ્તા, પકડાયા એટલે દારૂ, આવું તો વારંવાર ભારતીય જનતા પાર્ટીના ઘણા કોર્પોરેટરો છે. અને જો ભારતીય જનતા પાર્ટીમાં જરા પણ શેષરમ બચી હોય તો આવા વ્યક્તિને ગાંધીના ગુજરાતમાંથી તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ અને એના પર પોલીસ કાર્યવાહી કરવી જોઈએ જો નૈતિકતા હોય તો. વાત બીજી કે સુરત જિલ્લાની અંદર, ઈશુદાનભાઈ તમને એક વાત કહું કે ઓલપાડ તાલુકો અને સુરત જિલ્લાના 84 તાલુકો, એમાં ઓલપાડ તાલુકાના 80%, 7,500 થી 8,000 મહિલાઓ વિધવા, દારૂને કારણે નાની ઉંમરમાં યુવાનો આપઘાત, યુવાનો મરી ગયા દારૂને કારણે. એમની પત્ની જે વિધવા થઈ એના ચેક વિતરણ માટે મુખ્યમંત્રી શ્રી સુરત આવે છે ઓલપાડમાં, અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં આ વિધવાઓનું જે આટલા સમૂહમાં ચેક વિતરણ થયા એનું નામ દર્જ કરવાનો ગૌરવ લે છે. આ કેટલી બેશરમ સરકાર છે. અને ઈશુદાનભાઈ, કે જે રીતે સુરતમાં 31st ના દાડે દારૂડિયા પકડાય પણ 1 લિટર દારૂ ના પકડાય, એટલે આખું તંત્ર દારૂ માફિયાઓ, લીકર માફિયાઓના સકંજામાં આવી ગયું છે. ખુલ્લેઆમ દારૂ મળે છે, તમે એક ફોન કરો અને તમે કોઈ એ બ્રાન્ડ તમારા ઘરે આપી જાય એટલી વ્યવસ્થા સુરત શહેરની અંદર છે. અને આ બધું જ તંત્રના રહેમ નજર હેઠળ ચાલે છે. એમાં પોલિટિકલ નેતાગીરીની શેષરમ હોય અને પોલીસ તંત્રની શેષરમમાં કામગીરી ચાલી રહી છે. અર્જુનસિંહજી, મારે સાહેબ એ જાણવું છે, માની લો કે એક્સ વાય ઝેડ ની સરકાર છે અને તમે એનું પિતા પકડાય, એટલે આપણી ફેવરની સરકાર હોય એટલે આપણી પર કાર્યવાહી ન થાય, આવા આક્ષેપો થાય છે, ખબર નહીં સાચું ખોટું. એક પોલીસ તંત્રમાં તમે રહ્યા છો, મારે થોડી સમજવાની કોશિશ કરવી છે કે એમણે ભાઈએ કીધું કે સમજો કોંગ્રેસના ભાઈ હતા તો એને દારૂની બોટલ મળી તો એને FIR સુઓ મોટો થઈ, આ યુનિવર્સિટીમાં મિસ્ટર ઝાલા છે એ સુઓ મોટો ન થાય, FSLમાં જાય નહીં, એમને અટકી જાય. સમજવાની થોડી કોશિશ કરવી. શું સરકાર હોય એટલે પોલીસ છે, એક બંધાર, પોલીસ તો ખરેખર બંધારણ રીતે કામ કરે છે, પણ પોલીસ ખરેખર પછી નેતાગીરીના ઉપર કામ કરતી કે ભાઈ આ ઈશુદાનભાઈ ગઢવી છે, પકડાયો છે અને છોડી મૂકો, એ તો પીધેલો, એ પણ આપણો પાર્ટીનો છે, આપણો છે, મિત્ર છે, એવું થતું હશે? કમનસીબે મોટે ભાગે તમે કહો છો એ વાત સાચી છે, કારણ કે પોલીસમાં પણ સારા માણસો પણ હોય છે અને એ જ રીતે આપે કહ્યું એમ એવા પ્રકારના કરપ્ટ માણસો પણ હોય છે. જે સારા માણસો હોય છે એ લોકો આવું બધું ચલાવી લેતા નથી, અને જે લોકોને પછી સારા પોસ્ટિંગ જોઈએ, બીજી કોઈ ફેવર જોઈએ, તો એ લોકો આ પ્રમાણે સરકારમાં બેઠેલા જે નેતાઓ હોય છે એમની ઈચ્છાને એ લોકો માન આપી અને ખરું ખોટું, ખોટાનું ખરું, ખરાનું ખોટું એ પ્રમાણે બધું કરતા હોય છે, એટલે એ પણ હકીકત છે. પણ એકલું માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ જ ભ્રષ્ટ છે અથવા એમાં જ આવું ચાલે છે એવું નથી, સરકારના તમામ જે ડિપાર્ટમેન્ટ છે એમાં તમે રેવન્યુથી માંડી અને છેક સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જાહેર બાંધકામ ખાતું, દરેક પ્રકારના જે ખાતાઓ છે, ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ બધામાં પણ એ આ રોગ ઘૂસી ગયો છે, એ હકીકત છે. અને એના માટે પ્રજાએ પોતે જ જાગૃત થવું પડે અને પ્રજાએ પોતે જ આવા પ્રશ્નો સામે લડવું પડે અને તો જ એમાં કંઈક સુધારો થઈ શકે. બિલકુલ બિલકુલ, પ્રજાને કામ સારી રીતે થઈ શકે અને ન્યાય મળી શકે. બિલકુલ, પ્રજાને જાગૃત કરવા માટે જ VTV એ અભિયાન છેડ્યું છે. તમે સાહેબ જાગૃત થાવ એટલે મારું કામ પૂરું થઈ ગયું માની લઈશ, પણ તમે જાગૃત એવા થાવ
કે તમે એમાંથી બહાર આવો, એક તો પોલિટિકલ પાર્ટીના આભામાંથી. તમે જ્યારે સાચું સત્યની વાત આવે ત્યારે તમારે સચ્ચાઈ ઉપર જવાનું. ભાજપ સારું કરતું હોય તો જાહેરમાં કહેવાનું ભાજપ સારું કરે છે, કોંગ્રેસ સારું કરતું હોય કોંગ્રેસનું કહેવાનું, અને જ્યારે ખરાબ કરતું હોય ત્યારે જાહેરમાં કહેવાનું. તમે જે દિવસે તમે જનતાને કહું છું, બે ચાર ઉપર નેતા હોય પગાર લેતા હોય તો કરવું પડે, એમાં કઈ વાંધો નથી, કારણ કે એને તો એનો એનો રોજી રેટી છે. પણ એક કાર્યકર્તાની મારી અપીલ છે કે તમે સચ્ચાઈથી જાગૃત થાવ સાહેબ. તમે 10 ફોન કરો, ભાજપનો પકડાય તો ભાજપ વાળા 10 ફોન કરે ભાજપના નેતાને કે આ આપણી આબરૂ છે ભાઈ, અને આપણી કમળ ઉપર દાગ નહીં લગાવવા દઈએ. કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસ વાળો ફોન કરે કે આને આને કમ્પ્લેન કરો, ફરિયાદ કરો, આ પંજાને દાગ લગાડે સાહેબ, નહીં તો તમારી પાર્ટી ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. મને જે ચિંતા છે ને એ છે એ છે કે આ એનસીપીઓ ને આ શિવસેના ને બીએસપી ને એ આવી કેમ રહી છે, પેલી એસપી ને, કારણ કે તમે જ્યારે જનતાનો વિશ્વાસ ખોયો છે ને ત્યારે ત્રીજી પાર્ટીઓ ઉભી થાય છે, ની સારું નહીં. રાજન પ્રિયદર્શની એક આઈપીએસ પણ આપણી સાથે જોડાય છે. પ્રિયદર્શી સાહેબ, એક સમજવાની કોશિશ કરવી છે કે પત્રકારોને સારું લખવા માટે આપણે 50,000 રૂપિયા આપીને પછી એમ કહીએ, એડ તો એડ હોય, જો મારે ત્યાં એડ આવે એટલે સ્વાભાવિક છે એડ હોય એમ, પણ કોઈનું સારું બોલવા માટે મહામંથન ન હોય, સમજાય તમે? તો આ છે દારૂની બંધી છે, છતાંય દારૂ વેચાતા વિડીયો આવ્યા છે સામે. મગફળી કાન ગયા વખતે પણ અટકી ગયું, એટલે મને એવું હતું કે હવે નહીં કરી શકે, કોઈની તાકાત નથી. અમે પણ ફેલ ગયા, હું માફી માંગુ છું. મેં વીટીવી ટીમને કીધું તમે એલર્ટ રહેજો, કોઈ કરી ન જાય, મોર કરા કરી જશે, ખરેખર કરી ગયા. સાહેબ, સરકારની તંત્રની વહીવટી તંત્રની બીક જ નથી. પ્રિયદર્શિની સાહેબ છે ને એ પ્રોહિબિશનના પણ ચાર્જમાં રહ્યા છે. તો બોલી દો સાહેબ, બરોબર જાઓ. એમની સરનેમ પ્રિયદર્શી છે, થોડી ટોપી આમ કરી દો એટલે તમારી આંખો દેખાય, કેપ એટલે આમ દેખાશે નહીં, ભાઈ તમારી મરજી. મારો સવાલ એ છે કે દારૂ બંધી છે છતાંય આ પીધેલા ડાન્સ કરે. મને જે કીધું ને એ તો કે ભાઈ 50,000 રૂપિયા પત્રકારોને આપે છે એનું ટોપિક છે આ ડિસ્કશન. બે છે સાહેબ, બધું મિક્સ કરીએ ને એટલા માટે, કારણ કે ગુજરાતનું ભલું તો જ થશે ને. પત્રકારોને પણ ચેકથી રૂપિયા આપ્યા છે, હવે પત્રકારો નામે આપ્યા છે, મારા નામે કોઈ ચેકથી રૂપિયા આપે અને પછી એમ કે ભાઈ સ્ટોરી છાપો તો એ લાંચ કહેવાય, પણ એમ કે એડ આપો તો એ લાંચ ન કહેવાય, શું કહો છો? ખરેખર તો પત્રકારિત્વ છે એ પૂજ્ય ગાંધીજીએ જે શરૂ કર્યું હતું અને એના જે ઉદ્દેશ હતા અને જે રીતે ચલાવતા હતા, કોઈ પણ જાતની જાહેરાત લેવી નહીં, કોઈ એમને જે ચલાવ્યું યંગ ઇન્ડિયા અને હરિજન્સ વગેરેમાં ક્યારેય કોઈ જાહેરાત આવે નહીં, જાહેરાત આવે તો આ પ્રશ્ન થઈ જાય 50,000 નો. હવે એ અઘરું છે કારણ કે જાહેરાત વગર ચલાવવું મુશ્કેલ છે, મુશ્કેલી છે તો આપ એડવર્ટાઈઝમેન્ટ લો ને આ બધું કરો, એ વાંધો નથી, પણ પેલા જે પત્રકારત્વ હતું ને એ મિશન હતું, કમિશન મિશન છે અમારા જેવા માટે, આપના જેવા તો આપવા જ છે. પણ અત્યારે પત્રકાર જગતમાં છે, તમારા પેપરમાં જેવું છપાવો તમે પૈસા આપો એવું છાપી કાઢશે લોકો, એટલે એમાં પણ ભ્રષ્ટાચાર જબરદસ્ત થઈ ગયો છે. કલેક્ટરે શું કર્યું કહેવાય? કલેક્ટરે કલેક્ટરનો તો મને લાગે છે કે આમાં બહુ આંખ ના લાગે, કારણ કે એમના જે આંકાઓ છે એ કહે કે આમ કરવાનું છે એટલે એ તો કરે, નહીં તો એનું તો આવી જ બને. એટલે મને લાગે છે છટકીનો શકો સાહેબ, બંધારણીય હોદ્દો છે ને તમારો, બંધારણીય હોદ્દો છે, પણ એમ કામ ક્યાં કરવા, હોદ્દાનો દુરુપયોગ કરો. અરે અને શું શું, ચલો આપ કહો એ પ્રમાણે જ કરીએ અને એમ જ થવું જોઈએ, પણ પરિણામો તો જુઓ તમે. દાખલા તરીકે રાહુલ શર્મા ભાવનગરમાં ડીએસપી, 400-500 મુસ્લિમ બાળકોને બચાવે ને તો કતલેઆમ થઈ જાત, એની સી હાલત કરી કાઢી, એને નોકરીમાંથી જતું રહેવું પડ્યું, રાજીનામું આપી દેવું પડ્યું, અત્યારે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવી પડે. રજનીશ રાય એકદમ ઓનેસ્ટ અને પ્રામાણિક માણસ, આ બધા મારા હાથની છે, નોકરી કરેલી છે, એમની હાલત શું કરી, એ નોકરી છોડીને જવા માંગે છે તો નહીં ચાલુ રાખીને એને સસ્પેન્ડ કરો. આ ધંધા તમે કરો, આ વાંક બધો પોલિટિશિયનનો છે, એ સીધા ચાલે તો બાકીનું તંત્ર બિલકુલ સીધું ચાલે. હવે એમને જ સીધું નથી ચાલુ, એમને જ આ બધા મળે છે ગુજરાતમાં. દારૂ તો એક ટીમ્પુ સાહેબ ના મળે, જો આ લોકો ઈચ્છે તો
એ લોકો ઈચ્છે, આ મુખ્યમંત્રી ઈચ્છે, ગૃહમંત્રી ઈચ્છે અને સરકાર ઈચ્છે કે દારૂ એકની પણ ના મળવું જોઈએ, 100% સાહેબ ના મળે, એમાં કોઈ મીનમેક નથી. અને હું જયારે અહીંયા ડીસીપી અમદાવાદમાં આવ્યો ત્યારે એક ભાઈ મારી પાસે આવ્યા તો મને રજૂઆત કે સાહેબ દારૂ રેલમછેલ છે, હું કહું ક્યાં છે, કે તમારા વિસ્તારમાં જ છે, હું કહું હું ફ્રોડ છું અહીંયા બેઠો છું તો, અને જાણે તમારે રેલ આવી હોય ને કપડાં ઊંચા કરવા હોય ને એ રીતે દારૂ વેચાય છે એમ કે, તો કે તમે મારી સાથે આવો અને હું તમને બતાવું બધા અડ્ડા. હું કહું હું આઈપીએસ ઓફિસર કહું, તમે ઓર્ડિનરી માણસ છો, તમારી સાથે શા માટે આવું, એટલે હું તો જવાનો જ હતો એની પાસે, પણ હું એને ટ્રેપ કરવા માંગતો હતો કે ના ના તમે આવો, તો હું પછી હું ઉભો થયો કે ચલો હું તો આવવા જ માંગુ છું, જો મારી પાસે વાયરલેસ સેટ નથી, કશું જ નથી, હું ખાનગી કપડાં તમે અને હું હવે બહાર નીકળીએ છીએ, કોઈને જાણ નથી કરતા, એક રિક્ષા કરીએ છીએ, સરકારી ગાડી લેતા નથી, અને તમે મને બધા અડ્ડા ઉપર લઈ જાઓ, તો એના શાહીબાગ નદરિયા બધી જગ્યાએ ફેરે, કોઈ જગ્યાએ એક અડ્ડો નહીં. પછી મેં એની સામું જોયું તો આ ધંધા તો કરે છે. એ પછી હું પ્રોહિબિશન ખાતામાં જોઈન્ટ પ્રોહિબિશન કમિશનર હતો. મારા પહેલા 3 કરોડ જેટલો દારૂ પકડ્યો, મેં 45 કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો. અને ત્યારે અમે આખા અમદાવાદના દરેક એને એક મીટિંગ રાખી, કોની, આ કોર્પોરેટ, મેં જ કહ્યું મિનિસ્ટર કે સાહેબ આપ રાખો, તો કે આ તો કે બધા અડ્ડા ચાલે, પણ ચલાવતા નથી, ક્યાંથી ચાલે, અને બધા કે રાખી મીટિંગ. ત્યારે બધાએ કહેવા લાગ્યું કે ફલાણો મોટા અડ્ડા બધા ચાલે છે, એટલે હું આખું લઈને ગયો, હું કહું કયો તમે નામ બોલો એટલે હું તમને કે એનું શું પરિણામ લાવ્યો છું, એટલે નામ બોલે, હું કહું જો આ આ ડિટેન્શન ઓર્ડર આ ભુજની જેલમાં, બીજું બોલો, બધા બંધ થઈ ગયા, કોઈ એક અક્ષર બોલી નહીં શક્યા, પણ અમને કામ કરવા દે તો અમે કામ કરી બતાવીએ. હવે ત્યાંથી તમે તમને તમને 5 દિવસ તમને ત્યાં ના રહેવા દે. દાખલા તરીકે મને ડીએસપી તરીકે ગાંધીનગર મૂક્યો, તો ત્યાંથી મને તો મૂકી દીધો, તો હું તો હાજર થવા જતો હતો, તો ત્યાંથી ત્યારે સ્પીકર હતા વિધાનસભાના, એમને સીએમ ને ફોન કર્યો કે આ પ્રિયદર્શીને અહીંયા ના મૂકો, કારણ કે આપણા મોટાભાગના ધારાસભ્યો દારૂ પીએ છે અને આ છોડશે નહીં કોઈને, અને આપણે મુશ્કેલી મૂકીશું બીજા કોઈને, મૂકો નરમ માણસ, હવે તમે નરમ ને ગરમ કરો, હા તો ક્યાંથી આ બંધ, એટલે આ ગરમ મળે. હવે શ્રદ્ધાબેન આ બધાનો જવાબ તમારે એટલા માટે આપવું પડે, ચેકનો આપવું પડે. આ ભાજપના જે પકડાયા અત્યાર સુધી હજી બ્રેકિંગ નીચે આવ્યા નથી વીટીવીમાં કે એને તમે સસ્પેન્ડ કર્યો હોય, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તો હમણાં આવ્યું, એ તો પછી હું હજી કાલે લઈશ એવું જરૂર પડી, તો કે આ બધું તમે એફએસએલ પણ, આ વુમન હેરેસમેન્ટ કમિટી એફએસએલ બની ગઈ, મને ખબર નથી કે ઓડિયો ક્લિપ ખોટી છે તો. અને બીજું કે આમાં પાર્ટી બદનામ થાય છે, આમાં કોઈક અધિકારીઓ મિસગાઈડ કરતા હશે પાર્ટીને, પણ પાર્ટી તો ભાઈ ભાજપ તો બહુ મોટી પાર્ટી છે. ઈશુદાનભાઈ પ્રથમ તો તમે આ ડિબેટ રાખી છે એના માટે હું તમને ધન્યવાદ આપું છું. એક જાગૃત નાગરિક તરીકે, એક પક્ષના કાર્યકર્તા તરીકે ડિબેટ આવી હોવી જ જોઈએ એનો અનુમોદન આપું છું. બીજી વસ્તુ કે જ્યારે મારા પક્ષના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું કે હું પણ કંઈ ખોટું કરું તો એટલું પ્રેશર બનાવો કે મારે પણ જવાબ આપવો પડે, તો એ મુહિમ ભારતીય જનતા પાર્ટીના શિષ્યત્ર નેતૃત્વની છે કે ભ્રષ્ટાચાર કોઈ પણ કરે, પક્ષ હોય, વિપક્ષ હોય કે અન્ય પાર્ટીના હોય, ત્રીજી પાર્ટીના હોય, સપા બસપાના હોય, કોંગ્રેસ કે બીજેપીના કોઈ પણ હોય, એને કોઈ ભ્રષ્ટાચાર કરવાનું આપણે સર્ટિફિકેટ આપતા નથી. એની જ રૂહે રૂલ નંબર 56 જે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 1972 ની અંદર જ્યારે સાહેબ પ્રધાનમંત્રીજીએ દિલ્હીની અંદરથી ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસના 15 અધિકારીઓ કે જેમના ઉપર જે કમિશનર્સ રેન્કના હતા, ઇન્કમટેક્સના, જેમના ઉપર જે ખાતા જે નાણાકીય પ્રશ્નો હતા કે એમણે નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હતો, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એ બધાને રિટાયર કરી દીધા હતા, વોલેન્ટરી રિટાયર કરી દીધા અંડર સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 1972 એ પ્રધાનમંત્રીજીએ કહ્યું છે. એના પછી માનનીય વિજયભાઈ રૂપાણીજી અમારા મુખ્યમંત્રીએ પણ ઓપનલી સોશિયલ મીડિયામાં કહ્યું છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની જંગમાં મને બી લોકોનો સાથ જોઈએ છે. જો ભ્રષ્ટાચારને તો અમે ક્યાંય અનુમોદન નથી આપતા, જે આજે તલાટીનો વિડીયો પકડાયો છે એની પણ પૂરતી તપાસ થશે, એજી એસીપીની જેટલી ટ્રેપ થઈ છે અને એસીપીના જે અધિકારી પકડાયા છે એ બધાની જ તપાસ થશે, કારણ કે આ ટેક્સપેયરના પૈસા છે અને આ પૈસા કોઈ ભ્રષ્ટાચાર કરવા માટે આપવામાં આવતા નથી. બીજી વસ્તુ થઈ કે અહીંયા ફંડ રેઝ કરવાની વાત કરવામાં આવી. ફંડ રેઝ લોક ભાગીદારી તંત્ર કરતું હોય છે, પરંતુ એનો એ મતલબ નથી હોતો કે તમારે એની એક રીત હોય છે. કુપોષણ હોય, પ્રાકૃતિક આપદા હોય, અણધારી કોઈ આફત પડી હોય તો લોકો આપતા બી હોય છે ફંડ, અને રેઝ થતું હોય છે, આપણે આપતા બી હોય છે ને, આપણે બધા નાગરિકો બી ક્યાંક ને ક્યાંક, જેમ બનાસકાંઠાનું પૂર આવ્યું હતું તો ઘણા લોકોએ વાસણ બી આપ્યા હતા, રાશનનો સામાન બી આપ્યો હતો, અને તંત્રએ પછી એને ટ્રાન્સપોર્ટેશન થ્રુ બનાસકાંઠા સુધી પહોંચાડ્યું હતું. તો આ વસ્તુ છે એ ફેર હોય છે, પણ જે અત્યારે જે કરવામાં આવ્યું છે એના ઉપર હું તમને પ્રકાશ પાડી દેવા માંગુ છું કે જે ભ્રષ્ટાચારની મુહિમ છે એના માટે જ મોદી સરકાર, બીજેપી, એનડીએ સરકારે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, પીએફએમએસ સિસ્ટમ લાવ્યા છે, જેની અંદર ઓનલાઈન ટુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે,
મોદી સરકાર આવ્યા પછી કેશ નું ભી ટ્રાન્ઝેક્શન નથી, ઇવન ચેક નું ભી ટ્રાન્ઝેક્શન નથી. એક્ઝામ્પલ સમજાવો કે વી ટીવી ને અમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી તો વી ટીવી ના અકાઉન્ટ ટુ અકાઉન્ટ ટ્રાન્સફર થશે અને વી ટીવી ના કોઈ વ્યક્તિએ ચેક ભી લેવા નથી જવાનું માહિતી ખાતા ની અંદર. હા, હું બસ એજ વસ્તુ પર આવું છું આગળ. જસ્ટ હું તમને નોલેજ માટે ગવર્મેન્ટ ની સિસ્ટમ કહી દઉં છું કે ભાઈ એ તમારે કલેક્ટરે કેમ આપ્યા. અરે શ્રદ્ધાબેન, આ બધી વાર્તા સારી લાગે છે, વાસ્તવિકતા ઘટના ઘટી છે એના પર વાત કરો. શાંતિ લો, હું કોઈને કોઈ ભ્રષ્ટાચાર ને બચવા માટે નથી આવી. હા, એટલે હું તમને ખાલી રાજકોટ શ્રદ્ધાબેન, મુખ્યમંત્રી નો મુખ્યમંત્રી શ્રી નું હેડક્વાર્ટર છે, એમની સૂચના વગર કલેક્ટર પગલા ના લઈ શકે. વિનંતી કરું છું, એટલે હું ખાલી પબ્લિક ને સમજાવું છું કે ટેક્સ પેડ ના જે પૈસા હોય છે તો અકાઉન્ટ ટુ અકાઉન્ટ ટ્રાન્સફર થાય છે. હવે આ એક બીજું અકાઉન્ટ કદાચ જેટલી મને અત્યારે ખબર નથી કે શું થયું છે, આ તપાસનો વિષય છે અને મુખ્ય સચિવે ગુજરાતે આને તપાસ આપી દીધી છે. અહીંયા કોઈને છાવરવાનો કોઈ સબ્જેક્ટ છે જ નહીં, બરોબર છે. અને મને એટલી ખબર પડે છે કે જ્યારે આપ આઈએએસ કે આઈપીએસ સાહેબ મારી સામે બેઠા છે, બંધારણની રૂહે આઈપીએસ છે, હા બંને, એટલે હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે શિસ્તના નિયમો હોય છે, જીએડી ના રૂલ્સ રેગ્યુલેશન હોય છે અને બંધારણની શપથ કર્મચારી અધિકારી અને સંધિ અધિકારીઓ લેતા હોય છે. સરકારોએ તો દર 5 વર્ષે એક્ઝામ આપવાની હોય છે, એટલે એ આવે કે જાય, પણ 60 વર્ષે આ લોકો રિટાયર થયા છે, આ લોકોને બંધારણને વફાદાર રહેવાનું હોય છે અને રૂલ્સ રેગ્યુલેશન ટ્રેનિંગ્સ બધી હોય છે કે વહીવટ કઈ રીતે સાદર રજૂથી એન્ડ સુધી ચલાવવાનું છે. તો એમાં તો જે સરકારી સબ્જેક્ટ છે મુખ્ય સચિવ શ્રી તપાસ કરશે અને અહેવાલ આપશે, જે સાચું હશે એ જ આવશે સામે. એમાં કોઈ અમે કોઈને દારૂના વિડીયો વિશે બી અમારા ત્યાંના સુરતના જે અમારા માનનીય નીતિનભાઈ ભજીયાવાલા પ્રમુખ શ્રી છે, એમણે કહ્યું જ છે કે સસ્પેન્શન સુધીની કાર્યવાહી થશે. ભારતીય જનતા પાર્ટી બિલકુલ સિદ્ધસભ્ય પાર્ટી છે. એક સેકન્ડ, હા સર, એની પહેલા તો કહ્યું કે સરબત હતો ગ્લાસમાં, એવું બાજુ સ્ટેટમેન્ટ ગઈ રહ્યું. હરી અંકલ, હમણાં અમદાવાદમાં બી કોઈનો આપણે વિડીયો કોર્પોરેટરનો વાયરલ થયો હતો, જે ભારતીય જનતા પક્ષના જ હતા, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમ સુરતની અંદર હમણાં કોંગ્રેસના જે પટેલ મેડમ છે કોર્પોરેટર, એમણે કોંગ્રેસ પાર્ટી બી સસ્પેન્ડ કરી દીધા છે. એટલે પાર્ટીઓ એક્શન લેતી જ હોય છે. હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે લોકશાહીની અંદર દરેક પાર્ટી પાસે જેમ સબૂતા હોય છે એક્શન લેતા જ હોય. માની લઈએ, પણ હું એટલા માટે કહું છું તમારી પાર્ટી માટે, કારણ કે ના ના બિલકુલ સાચી વાત, તમારી પાર્ટી બદનામ થાય અથવા તો કોંગ્રેસ પાર્ટી બદનામ થાય એ ના થાય એટલા માટે, બાકી તો અને એ મફતમાં. તમારે આ છાપ ભૂસવી પડશે. આજે તમે તલાટી ને પકડો છો, પકડો, સસ્પેન્ડ કરો, પણ કલેક્ટર સામે પણ પગલા લેવા જોઈએ અને લાંચ આપી હોય તો જેલના સળિયા પાછળ મોકલવું જોઈએ. આ તાકાત તમારામાં આવવી જોઈએ. કોઈ આઈપીએસ ને પણ પકડો તમે, આઈપીએસ, પણ આ એવું ના હોય કે આઈપીએસ પોતાનું માનતું ન હોય એને તમે અંદર ગલી દો, એવું ના હોય, પણ કુદરતને ધ્યાનમાં રાખીને કરવાનું. આ બધી કુદરતની સાહેબ, તમે જો એક વસ્તુ છે, કોઈ જુએ કે ન જુએ, ઉપરવાળો બરોબર હિસાબ રાખે છે. હું કર્મના સિદ્ધાંતમાં માનું છું અને એમાં બધાએ કુદરત પાસે જવાનું છે, તમારે મારે બધાએ. એટલે કદાચ તમને પુણ્યના કારણે તમને હોદો મળ્યો હશે, પણ એનો દુરુપયોગ કરશો તો એવી થપાટ કુદરત મારશે ને કે જિંદગીમાં તમે ભૂલી જશો કે આ ખુરશી ઉપર ખોટો બેઠા છે. એક નાનકડા વિરામનો સમય થયો છે, પણ વિરામ બાદ ફોન લાઈન પર ખોલીશું બધા મહાનુભાવો પણ છે. વિરામ બાદ ક્યાંય જતા નહીં તમે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હું વારંવાર કહું છું અને એ સંદર્ભે પણ કહું છું કે આમાં કોઈની લાગણી દુભાવી કે કોઈ પાર્ટીને ઠપકો આપવો એવો આપણો ઉદ્દેશ્ય નથી, પણ એને સચ્ચાઈ દેખાડવી જેથી કરીને ફ્યુચરમાં એ પાર્ટી પોતે આગળ વધી શકે. બહુ એક સારા લેખકે કહ્યું છે કે હંમેશા તમારા ટીકાકારો છે ને તમારી બાજુમાં રાખવાના. સાહેબ, વી ટીવી આવા લોકો માટે એક શું કહેવાય, સુવર્ણ અવસર છે, કારણ કે તમને સચ્ચાઈ છે ને બીજું કોઈ નહીં કહે, તમને તમારી વાહવાહી બધા કરશે, પણ તમારી જે સચ્ચાઈ કહે ને સાહેબ, તો તમે સુધારી શકો. મેં કહ્યું ને કે જ્યારે વી પત્રકારો ઉપર આવે તો પણ વી ટીવી છે એ ડિબેટ કરી શકે, એટલી તાકાત આપણે ધરાવીએ છીએ. ને એટલા માટે સાહેબ ગુજરાતમાં વી ટીવીને લોકો જે પ્રેમ આપે છે સાહેબ, આજે સવારથી સાંજ બપોર તમે જ્યાં પણ જાઓ, હોટલમાં જાઓ, હું તો ક્યાંક જાઉં, હમણાં સોમનાથમાં બધા ગયો તો જ્યાં પણ જાઓ તમે, નેસડાઓમાં સાહેબ વી ટીવી જ ચાલુ હોય. કઈ ચેનલ જુઓ છો તો વી ટીવી. હમણાં આદિવાસી વિસ્તારમાં ગયો તો હરિભાઈ, ત્યાં પણ બધા 50,000 લોકો હતા, 30,000 હું કહું છું, પણ 50,000 થી વધુ લોકો. પછી રોજે વી ટીવી જુએ સાહેબ, શું કેમ કહું છું, એને ખબર છે કે સચ્ચાઈ આવશે. મારી એટલી જવાબદારી પણ છે કે સચ્ચાઈ પૂર્ણ રીતે જવી જોઈએ. હવે બીજો ટર્ન સંક્ષિપ્તમાં લઈ લઈશું, પણ વિનુભાઈ મેંદરડાથી લઈ લઉં. નમસ્કાર.
જે આવા કાર્યો કરો છો, જે લોક જાગૃતિ, તમારા બધાને આશીર્વાદ, તમારા બધાએ વીટીવી ની સામે બેસીને આશીર્વાદ આપવાના છે બધાએ. અરે એ તો અમને થોડુંક કેવું પડે, પણ હવે આવા બીજા ઈશુદાનભાઈ કેદી જાગશે? એક પણ ક્ષેત્રમાં આવા બીજા ઈશુદાનભાઈ ક્યાંય જોવા નથી મળતા, મને એ થાય છે. સાહેબ એ તો હવે કુદરત છે, પણ થશે, જનતા જાગૃત થશે, ઘર ઘર સાહેબ હશે. સાહેબ આમાં લોકો કેટલા બરબાદ થાય ખબર છે? આગળની વાત થઈ કે કોઈ આલો એક અધિકારી કે કોઈ નેતા એક ફાઇલ ઉપર ખોટી સહી કરી નાખે તો વાહે કેટલી જિંદગી બરબાદ થાય છે, એ નહીં સમજતા હોય? બહુ સાચી વાત છે, એ જ મુદ્દો છે સાહેબ. સિસ્ટમ ને સુધારવાની વાત છે. તમે સત્તા કોઈની પણ હોય, કોઈ પણ પાર્ટીની, સિસ્ટમ નહીં સુધરે ત્યાં સુધી બધું નકામું છે. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ, અદભુત વાત કરી. એક હજુ દર્શક મિત્ર છે, રામભાઈ સિહોર થી છે. જી રામભાઈ. હા ઈશુદાનભાઈ જી, હવે એમાં એવું છે, આપણે આ ભાજપ કોંગ્રેસ કહી છે ને, એમાં મને તો કોંગ્રેસ કરતા ભાજપ અત્યારે મોદી સાહેબ 5 વર્ષ હતા 10 વર્ષ હતા જે શાસન કરે છે એમાં અમને તો બહુ સારું લાગે છે, પણ આમાં બધા કેમ બહુ ઊલું કરે છે? એટલે ઈ જ આપણે થોડું થોડું સુધારીએ તો ઈ લોકોનું વધારે શાસન થાય. પણ એ ઈશુદાનભાઈ આવ્યા પછી નિકાલ જ માણા કહેવાય ને, એને એને ઘરનું કઈ કરવું નથી કે મારે મારું હાજુ કરવું એવું તો એમને દેખાતું નથી. ના ના, પણ અહીંથી ધીરે ધીરે જશે, તમારો અવાજ પણ પહોંચી ગયો ગાંધીનગર દિલ્હી સુધી. એટલે હવે મોદી સાહેબ સાંભળો, મોદી સાહેબ અને આ અમિતભાઈ શાહ એ આવ્યા પછી મને આ દેશમાં ઘણો ફેર લાગે. મને 12 વર્ષ થયા મારા, એટલા વર્ષમાં મેં આવું નથી જોયું આવો વડાપ્રધાન આપણા દેશમાં આવ્યા. એમ વાહ, જોરદાર, લો બરોબર, બિલકુલ બહુ સારું. રામભાઈ, રામભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી અને અમિતભાઈને નરેન્દ્રભાઈને અભિનંદન આપ્યા છે કે આવા લોકો ક્યાં કે હાર્ડ ડિસિઝન લે છે, એટલે એ વાત છે. સંક્ષિપ્તમાં બીજો ટર્ન લઈ લઉં. સંજયભાઈ પટવા, આપનેથી શરૂઆત કરવા માંગુ છું, તમે કંઈક કહેવા માંગતા હતા સંજયભાઈ? હું ઐશુદાનભાઈ એમ કહું છું કે જે કલેક્ટર શ્રી એક મહિલા છે, સજ્જન કલેક્ટર છે, પણ મુખ્યમંત્રીની સૂચના વગર, કારણ કે રાજકોટ એમનું હોમ ટાઉન છે, મુખ્યમંત્રીની સૂચના વગર એ કોઈ કામ આ કરી ન શકે. એક મહિલા છે ને, એક એમની છાપ પ્રમાણિકતાની ચાય, પણ પોલિટિકલ પ્રેશરના કારણે એમને આ કામ કર્યું છે એવું હું સીધું કહેવા માંગુ છું. કારણ કે મુખ્યમંત્રીનું સારું દેખાય, સરકારનું સારું દેખાય એ માટે આ કામ કરવામાં. 5,000 નો ખેડૂતનો ચેક આપવો હોય તો 17 પુરાવા લેવામાં આવે છે, પણ 50,000 નો ચેક ફટાક દઈને કલેક્ટરશ્રી ઇસ્યુ કરે. એટલે તમે આ તંત્રને જુઓ. અને હું તો ઈશુદાનભાઈ તમને ખૂબ ધન્યવાદ આપું કે તમે ખૂબ બોલ્ડ રીતે આખી વાતને રજૂ કરો છો, અને એના જ પ્રત્યાઘાત રૂપે અધિકારીઓ પણ આવું કામ કરતા અચકાશે. જો આ અધિકારી કાયદેસર ફસાઈ ગયા છે, હું એમ માનું છું કે રાજકીય પ્રેશર વગર કે રાજકીય સૂચના વગર આ કાર્ય કલેક્ટર શ્રી એક મહિલા કલેક્ટર હોય એ કરી જ ના શકે. ઓકે હરિભાઈ, સંક્ષિપ્તમાં આનું ઉપાય શું? કારણ કે આ ઉઘરાણા અને પછી એમાં જવું, કારણ કે ઉઘરાણા થાય, સમજો કે ઈશુદાન ગઢવી કે હરિભાઈ પાસે તો ન માંગવા આવે, પણ કોઈ બિલ્ડર ને તો બિલ્ડર લાભ લેતા હશે. નહીં નહીં, આપણે જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ કે જો પોલીસના જિલ્લા કક્ષાની કચેરીઓ, જો એના મુખ્યાલયો એ દારૂના અડ્ડાવાળાઓની પાસેથી પૈસા લઈને પીપીપી હેઠળ જો બાંધવામાં આવતી હોય, મારી પાસે એક ઉદાહરણ છે પાટણનું, જે મને બહુ જ વિશ્વસનીય લોકોએ ત્યાં આગળ જાહેરમાં આ વાત કરી હતી કે અમારો એ વખતનો એસપી જ અને એ દારૂ ના અડ્ડાવાળાઓની ઓફિસોમાં જ બેસી રહેતો હતો. જો આવું થતું હોય તો પછી કાયદો અને વ્યવસ્થાની વાત છે ને, એ તો આપણે ભૂલી જવી જોઈએ. બીજું, આપણે ત્યાં જેને બાજુના રાજ્યમાંથી અશોક ગેહલોત મુખ્યમંત્રી એમ કે ગુજરાતમાં દારૂ પીવાય છે, તો જેને આપણે ત્યાં મુખ્યમંત્રી ઉછળી ઉછળીને નિવેદનો કરે છે. અમારા સર્વ મિત્ર વિજયભાઈ રૂપાણી એ જેને તરત ને તરત નિવેદનોમાં આવે છે. અને બીજું, આનંદીબેન માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વર્તમાન ગવર્નર એ જાહેર સમારંભની અંદર પૂછે છે કે ભાઈ દારૂ પીવાય છે કે નહીં, અને જો એની વાત થાય છે તો એના વિશે બધા મૌન સેવાય છે. બંને જણા ભારતીય જનતા પાર્ટીના ગોત્રમાંથી ગયા છે. એટલે ટૂંકમાં કોણ એમ કહી શકે એમ છે કે ગુજરાતની અંદર દારૂ નથી? અરે તળ અમદાવાદમાં મેં તો 86માં જેને ચારાનગરનો ચિત્રલેખા માટે મેં અહેવાલ કરેલો, હું 2 દિવસ ત્યાં ગયો હતો,
અને ત્યાંથી છે એ વખતે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ગાંધીનગર સુધી હપ્તા પહોંચતા હતા. આજે પણ એ અખંડ ત્યાં આગળ જેને ચાલે છે દારૂના અડ્ડાઓ, અને આપણને જેને પોલીસ છે ને એ ખાલી દેખાડા પૂરતા જ કેટલા કેસીસ ન દે છે. એટલે ટૂંકમાં પ્રશ્ન એ છે કે રાજકીય સંતલસ વિના, રાજકારણીઓના સહયોગ વિના આ કશું શક્ય નથી. મને એક ખાલી ઉદાહરણ તરીકે એક રાજકોટનો ઉદાહરણ, ત્યારે છે ને દત્તા ત્યાં આગળ હતા પોલીસ કમિશનર, દત્તા બહુ કડક કહેવાતા હતા, માધવસિંહભાઈ મુખ્યમંત્રી હતા, અને આપણા જેમને સલામ કરીએ એવા શાયર અમૃત ઘાયલ, એ દારૂ એમણે પીધેલો હતો ને, ઘાયલ સાહેબ તો દારૂ પીતા હતા, એમની ધરપકડ કરવામાં આવી. ખરેખર તો જેને ધરપકડ કરીએ બરાબર હતી, પણ એમની ધરપકડ કરવામાં આવી. જયારે બીજા છાકતા થઈને ફરે તો એને વિશે કઈ નથી થતું. અમારે ત્યાં આપણે, તમને ખ્યાલ હશે કે લોકો એવા ભ્રમમાં છે કે મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, મહારાષ્ટ્રમાં પણ દારૂબંધી છે, પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ છે, પણ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટનો જે મિનિસ્ટર હોય એ હંમેશા દારૂડિયો હોય છે. અમારે રામરાવ આદિત દારૂડિયા હતા, અને હેનોવર થી આવતી વખતે એમણે દારૂના નશામાં એર હોસ્ટેસ ની છેડતી કરી, એમાં તો એમને મિનિસ્ટ્રીમાંથી ઇન્દિરા ગાંધીએ કાઢી મૂક્યા હતા. ઓકે, એક એકાદ દર્શક મિત્ર લઈ લો. નારાયણભાઈ ઊંઝાથી જોડાયા છે. જી નારાયણભાઈ, જય ઉમિયા માતા. જય માતાજી. જય માતાજી. સાહેબ, આપણે ઈશ્વરભાઈ ગઢવી, આપણે એટલું કહેવાનું કે વિકાસના કામો જે થાય છે એમાં ગેરરીતી સાથે ડુપ્લિકેટ બિલો રજૂ કરાયા છે, તપાસ કરવા છતાં કોઈ અધિકારી તપાસ કરી નથી. કઈ જગ્યાએ? ઊંઝા તાલુકો વણાકલા ગામ. ઓકે, નારાયણભાઈ ના નંબર નોટ કરી લેજો પીસીઆર ટીમ. ઓકે, નારાયણભાઈ ના નંબર લઈ લીધા. ઓકે, લઈ લેજો, તમારો સંપર્ક હશે મારી ટીમ. એક એક વડોદરા થી ગીધાભાઈ જી. હલો. હલો જી. જી બોલો. હલો જી, ગીધાભાઈ બોલો. હા, બરોડાજી બોલું છું હું. જી જી. આ બધું નાટક જ ચાલે છે. મોદી સાહેબે એક કલાક નું ભાષણ દિલ્હીમાં આપ્યું, એમાં કેટલું સાચું બોલે કેટલું ખોટું બોલે. પોલિટિકલ ભાષણ છે, મેં સાંભળ્યું નથી. હા, પોલિટિકલ અમિત શાહે આપ્યું. આજે 227 રેલી એમને દિલ્હીમાં કાઢી, એટલી બધી જરૂર એમને કઈ પડી. પણ નહીં, ચૂંટણી છે તો કરવી પડે ને, પ્રચાર તો કરવો પડે. ચૂંટણી ભાઈ, એક જ દિવસમાં 227 રેલી કાઢે, એમાં કેટલો ખર્ચો કર્યો? મુદ્દો કેવો છે, ચૂંટણી પર આ લોકો ફંડ આપતા હોય છે. એક જ દિવસમાં 227 રેલી ભાજપ વાળા કાઢે. હા, કોંગ્રેસ વાળા કાઢે છે. કોંગ્રેસ વાળા કાઢે છે. ખુબ ખુબ આભાર. હવે હું એક નાનકડો વિરામ લઈ લઉં દર્શક મિત્રો, વિરામ બાદ તુરંત આપણે મળીએ છીએ. ક્યાં જતા? વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. રાજનભાઈ સંક્ષિપ્તમાં. સૌથી પહેલા તો એ આપને જણાવું કે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં આ આખા દેશમાં આ પ્રોહિબિશનનો કાયદો દાખલ કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી હતી, ત્યારે જે નોર્થ ઇસ્ટ વગેરે સ્ટેટના જે નેતાઓ હતા, ખાસ કરીને આદિવાસી ભાઈઓ, એ લોકોએ કહ્યું કે ભાઈ આખા દેશમાં તમે કેવી રીતે પ્રોહિબિશન એટલે દારૂબંધી દાખલ કરી શકો? તમે આ જે શિવલિંગ છે એના ઉપર તમે જલાભિષેક કરો છો, અમે દારૂનો અભિષેક કરીએ છીએ, અમારે તો દારૂ પીવા જોઈએ અને ભગવાનને ચડાવવા જોઈએ. એટલે જબરદસ્ત ત્યાં ડિસ્કશન થયું. ધ હાઉસ વોઝ ડિવાઇડેડ ઇન ટુ પાર્ટ્સ. અડધા કહેશે કે આને દારૂબંધી હોવી જોઈએ, અડધા કહેશે ના હોવી જોઈએ. પછી છેલ્લે ડોક્ટર આંબેડકરને પૂછે કે ડોક્ટર આંબેડકર, વોટ હેવ યુ ટુ સે ઇન ધીસ રિગાર્ડ? ઇઝ કે વેરી સિમ્પલ, આખું કોકડું થઈ ગયું આખું. એ કહે છે આ જે છે એને આપણે સ્ટેટ લિસ્ટમાં મૂકીએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ નહીં કરે, કોન્કરન્ટમાં સ્ટેટ, અને જે રાજ્યોને યોગ્ય લાગે એ દારૂબંધી કરશે. એટલે ગુજરાતમાં દારૂબંધી આવી, બીજા રાજ્યો નથી. બિલકુલ બિલકુલ જી. અર્જુનભાઈ સંક્ષિપ્તમાં 30 સેકન્ડ. આમાં પ્રિયદર્શન સાહેબે જે કહ્યું એમાં હું એક વાત ઉમેરી દઉં, છતાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જે છે, માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં એલોંગ વિથ સો મેની અધર થિંગ્સ આ દારૂબંધી પણ એમાં ઇન્વોલ્વ છે, કે દેશમાં બને ત્યાં સુધી દારૂબંધી કરવી કરવી, એટલે એ દિશામાં પણ
પ્રયત્ન કરવા જોઈએ. અને માત્ર દારૂબંધીનો સવાલ નથી, આપે કહ્યું એમ બધી દરેક જાતના જે બધીઓ છે બધી બહાર કાઢવી પડે. શ્રદ્ધાબેન કરશો કે નહીં બધીઓ, બધીઓ દૂર થશે કે નહીં? બિલકુલ બિલકુલ, સરકારની એ જ પ્રાથમિકતા છે યશુદાનભાઈ. ગમે તે રીતે હોય, ભ્રષ્ટાચાર વિહીન અમે સરકાર આપેલી છે 2014-2019 ની અંદર, એ જ મોડ્યુલ કન્ટિન્યુ કરીને આજે ગુજરાતમાં કરો. ગુજરાત બિલકુલ, ગુજરાતમાં બી છે એટલે આટલી ટ્રેપ્સ થઈ છે અને જે પણ અનિયમિતતા છે એના ઉપર પણ એક્શન. હા, જરા રાજકોટની વ્યવસ્થિત તપાસ કરાવજો. અને પેલો ભાઈ ઓડિયો વિડીયો વાળા જરા ડાન્સ વાળા, કારણ કે આમાં આપણી ભાજપની તમારી આબરૂ જાય એટલે માટે. સમયનો અભાવ છે એટલે શ્રદ્ધાબેન, હરિભાઈ, અર્જુનભાઈ, રાજનભાઈ અને સંજયભાઈ, પાંચે પાંચ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એન્ડ ન જોડાયા સૌનો આભાર. મિત્રો એક વાત ચોક્કસ છે હંમેશા, કે એક ભાઈએ બુક કહ્યું સારી વાત, કે દરેક જગ્યાએ યશુદાન ભાઈની હું આપને અપીલ કરું છું સાહેબ, કે આપણે આપણે સારું કરવાનું, કોઈનું ખરાબ નહીં કરવાનું, અને ક્યાંય લાંચ આપવી નહીં, કોઈનામાં લાલચમાં પડવું નહીં. કુદરતે જેટલું આપ્યું એમાં સંતોષ માનો. તમે જે કર્મ કર્યા છે એ પ્રમાણે કુદરતે આપ્યું છે. હવે દુઃખી આ સૃષ્ટિમાં એ જ છે જે બીજાને દુઃખી કરે છે. અને મારો એક અપીલ છે આપને કે તમે જ્યાં પણ હોય, અધિકારીઓ હોય, નેતા હોય, મંત્રી હોય, મોટા હોદ્દા ઉપર હોય, સાહેબ કુદરત તમારી પરીક્ષા કરી રહ્યું છે કે તમે કુદરતના રસ્તે ચાલો છો કે પછી તમારા મનના રસ્તે. આજુબાજુ ટોળકી હોય કે ભાઈ આ કરી દો, બે ફાઇલ કરી દો એટલે તમારે હું 2-5 કરોડ રૂપિયાનું બીજું કરાવડાવી દઈશ અને તમે પછી ફાર્મ હાઉસ લઈ લો, કઈ ઉપર નથી આવવાનું, સોય જેવી ચીજ વસ્તુ પર નહીં લઈ જવાના. મારી અપીલ આપને એ છે કે સારું કરજો, સમાજ માટે કરજો. વધુ સમાચાર હેમંત સાથે જુઓ આર પારમાં.